विषय विज्ञान प्रकरण नंबर 8 गति विद्यार्थी अपने छेले भणिया था नियमित गति कोने कहेवाय अनियमित गति झड़प सरेराश झड़प छे नियमित झड़प तो के नियमित अने अनियमित में शुं होतुं तो के नियमित गति में कोई वस्तु होय ते दरेक समय चौक्स अंतर कापे एनी गति नियमित हो दरेक समय फिक्स हो गति अनियमित में शू आप जुड़ू के बजार आए गाँव एवं आए तो क्या धीमू चलाव पड़े बाइक हो शू कह अनियमित गति दरेक समय गति फिक्स ना हो बराबर पीछे झड़प जो थी तो झड़प में शू एकम समय में पदार्थ कापव अंतर પછી સરેરાશ ઝડપ છે કે 4-5 કલાક હોય એક્ઝામ્પલ તરીકે એમાં કેટલું અંતર કાપ્યું હોય એના પરથી સરેરાશ ઝડપ કેટલી સ્પીડમાં એને ચલાવી હશે એ આપણે મેળવતા હતા કે આજે આપણે ત્યાર પછી વેગ જોઈશું વેગ અને ઝડપમાં તો ફરક નથી વેગનું શું થાય તો કે વેગ એટલે શું તો કે આપેલ પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરે એ પદાર્થનો બરાબર કરેલું સ્થાનાંતર છેદમાં સમય બરોબર વેગ એટલે શું તો કે કરેલું સ્થાનાંતર છેદમાં લાગતો સમય હવે એને શું વેગનું વી વડે દર્શાવે કરેલું સ્થાનાંતરને એસ લઈએ અને સમયને ટી આનો એસઆઈ એકમ શું આવશે તો કે મીટર સેકન્ડ ઇવર્સ વેગનો એસઆઈ એકમ શું છે મીટર સેકન્ડ ઇવર્સ બરાબર તો આ થયું વેગ માટેનું તો હવે વેગ છે એ સદિશ રાશિ કહેવાય કે અદિશ રાશિ તો આપણે ઝડપ માટે જોયું કે ઝડપમાં શું હતું કે ઝડપ એ અદિશ રાશિ હતી તો આ વેગ કેવી છે તો કે વેગ સદિશ રાશિ સદિશ બરાબર હવે સદિશ એટલે શું આપણે કાલે અદિશ રાશિ જોયું હતું એમાં શું હતું કે દિશાને કોઈ મહત્વ ના આપે દિશાનું કોઈ મહત્વ ના હોય પણ આમાં શું વેગમાં સદિશ રાશિ છે એટલે કે દિશાનું મહત્વ હોય ધારો કે આપણે જોઈએ કે હું કહું કે મારા ઘરેથી કોઈ મને પૂછે કે તારા સ્કૂલ ક્યાં બરાબર કોઈ મને પૂછે તો મારા ઘરેથી 2 કિલોમીટર અંતર એટલે શું 2 કિલોમીટર ઉત્તર હોય દક્ષિણ હોય પૂર્વ હોય પશ્ચિમ એટલે હું 2 કિલોમીટર નું અંતર કહું એટલે એ વ્યક્તિ શું કરે તો કે 2 કિલોમીટર ગમે તે બાજુ જતો રહે બરોબર અહીંયા મારું ઘર છે અહીંયા સ્કૂલ છે અહીંયા સ્કૂલ આવી શકે તો હકીકતમાં મારું ઘર કે સ્કૂલ કેટલી છે એ વ્યક્તિને નથી ખબર હવે એ વ્યક્તિ શું કરે આ બધું જ બોલે તો શું થાય આ તો ઊંધું થઈ ગયું બરાબર હવે જો હું એને કહું કે 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે તો એ વ્યક્તિ શું કરશે તો કે 2 કિલોમીટર ઉત્તર દિશામાં જશે
किलोमीटर उत्तर दिशा जस त्या पूछा क्या कोई व्यक्ति हो तेजस्वी क्या है खबर हो तो क्या बीजा दिवसे પણ એની જગ્યાએ તો મેં દિશા રાખી દીધો કે તેજસ્વી મારા ઘરેથી 2 કિલોમીટર છે એવું મેં રાખી દીધો ખાલી એવું કહો કે મારા ઘરથી 2 કિલોમીટર થાય તો એ વ્યક્તિ જો અહીંયા કરો બધા નીચેની સાઈડ તો શું થાય તો ત્યાં જે કોઈ વ્યક્તિને પૂછે તેજસ્વી ક્યાં છે એ તો એને ખબર ના હોય અને જો કદાચ ખબર હોય તો એ શું કહે કે આ તો તમે ઊંધી જગ્યાએ આવી ગયા તેજસ્વી તો ઉત્તર દિશામાં છે બરોબર તો 2 કિલોમીટર આગ આપે આને +2 +2 તો આ તો 6 કિલોમીટર થઈ ગયા બેની જગ્યાએ 6 કિલોમીટર થઈ ગયા બરોબર એટલે શું કહેવાય તો વેગ માટે સદિશ રાશિ છે એટલે કે દિશાનું મહત્વ છે કઈ દિશામાં છે એ તમને ખબર પડે તો પછી સરેરાશ એના પછી તો કે સરેરાશ એ શું હતું સરેરાશ એટલે શું શું કે બદલાતો રહે બરાબર સમયની સાથે વેગ બદલાતો રહે સમયની સાથે વેગ બદલાતો રહે સમયની સાથે વેગ બદલાતો રહે ત્યારે સરેરાશ કહેવાય બરાબર તો કે તેને સરેરાશ વેગ કહેવાય તો હવે સરેરાશ વેગ નું શું થશે તો કે સરેરાશ વેગ તો કે કુલ સ્થાનાંતર અને લાગતો બરોબર તો કે કુલ સ્થાનાંતર અને લાગતો સમય તો કે સરેરાશ એટલે શું કહેવાય તો કે એવરેજ ઓફ વી બરાબર શું લીધું આપણે s ના છેદમાં t મીટર સેકન્ડ ઇનવર્સ હવે આ સરેરાશ એટલે કેવી રાશિ છે સદિશ કે અદિશ તો કે આપણે વેગમાં જોયું વેગ કેવી રાશિ હતી તો કે સદિશ રાશિ હતી તો સરેરાશ વેગ કોણ કેવી થશે સદિશ રાશિ બરોબર તો કે આ ત્રણ વસ્તુ છે વેગ અને સરેરાશ વેગમાં શું હતું તો કે એકમ સમયમાં કોઈ પદાર્થ પરિણિત સ્થાનાંતર અને સરેરાશ વેગમાં શું હતું તો કે સમયની સાથે વેગ બદલાતો હોય એટલે શું તો કે પહેલા કલાકે વેગ એનો અલગ હોય બીજા કલાકે અલગ હોય ત્રીજા અલગ હોય ચોથા અલગ હોય તો એના માટે આપણે શું કરવું શોધવું હતું તો કે જેટલું એને અંદર કાપે દરેક કલાકે એનો જેટલો વેગ હતો એનું સરેરાશ ટોટલ કરવાનું બરોબર એટલે કે કુલ સ્થાનાંતર એને કેટલું કર્યું અને લાગતો સમય તો કે 3 કલાક 4 કલાક કેટલો સમય લાગ્યો એટલે કે નીચે એનો સમય બરોબર હવે ત્રીજું છે નિયમિત વેગ જેને અચળ વેગ પણ કહી શકાય નિયમિત વેગ અને અચળ વેગ તો કે એમાં શું આવશે તો કે જો કોઈ ગતિમાન પદાર્થની વેગ સમયની સાથે અચળ ઝડપે રહેતો હોય જો કોઈ પદાર્થનો વેગ તો કે સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તેને નિયમિત વેગ કહે છે જો કોઈ પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તેને નિયમિત વેગ કહેવાય તો નિયમિત વેગ એટલે શું તો કે આપણે સરેરાશ વેગમાં જોયું તો દરેક કલાકે વેગ એનો કેવો હતો અલગ અલગ હતો બરાબર કે આમાં શું કોઈ પદાર્થ વેગ પદાર્થનો વેગ સમયની સાથે એટલે 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક સાથે અચળ રહે જળવાઈ રહે અચળ જળવાઈ રહે તો એટલે ફિક્સ એક જ વ્યક્તિ ગતિ કરે બરાબર તેને શું કહેવાય નિયમિત
આપણે જોયું નિયમિત ગતિ હતી બરાબર, એમાં પણ એ જ હતું કે પદાર્થ દરેક કલાકે ચોક્કસ ગતિમાં જતો હતો. પછી જો નિયમિત ઝડપ, તો એમાં પણ એવું હતું દરેક કલાકે એની ઝડપ ફિક્સ જ હોય, પહેલાં દસ બીજા દસ ત્રીજા દસ એ રીતે. તો અહીંયા શું છે, નિયમિત વેગ, એટલે કે દરેક કલાકે નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એને શું કહેવાય, નિયમિત વેગ. બરાબર, તો આ થયું આપણું વેગ હોય. આની અંદર બીજી વસ્તુ છે તો કે આમાં બે વસ્તુ હોવી જોઈએ, તો કે પહેલી છે અચળ ઝડપ અને દિશા બદલાવી ન જોઈએ. એક તો છે અચળ ઝડપ અને દિશા બદલાવી ના જોઈએ. તો કે અચળ ઝડપ એટલે શું, તો કે આપણે જો દરેક કલાકે એનું વેગ સરખો જ હોવો જોઈએ, એટલે કે અચળ ઝડપે ગતિ કરતો હોય તો તેનો સમય વેગ શું હોય, નક્કી હોય. બરાબર, દરેક કલાકે તો તે એક અચળ ઝડપે ગતિ કરે, અચળ ઝડપે ગતિ કરે એટલે એનો વેગ ફિક્સ રહે. અને બીજું છે દિશા બદલાવી ન જોઈએ. તો કે દિશા બદલાવી ના જોઈએ એટલે શું, તો કે રેખીય ગતિ કરતો હોવો જોઈએ. ધારો કે જો ચોક છે હું ઉછાળું બરાબર, તો અહીંયા ગયો એક ટાઈમ એવો આવે કે જ્યાં એનો વેગ ઝીરો થઈ ગયો, અહીંથી નાખે ત્યારે વેગ ચાલતો હતો. અહીંયા એક સમય એવો આવ્યો કે જ્યારે એનો વેગ ઝીરો થઈ ગયો અને ત્યાંથી એણે નીચે આવવાનું શરૂ કર્યું. બરાબર, ઉપર જાય છે ચાલુ વેગે તો પાછો આવતો નથી, એક સેકન્ડ ની માઇક્રો સેકન્ડ એવી આવે કે જ્યાં એનો સ્થિર થઈ જાય, એટલે કે એનો વેગ ઝીરો થઈ જાય, ત્યાંથી પાછો આવે. બરાબર, એટલે આવું ના જવું જોઈએ, જવું હોય તો સીધો જ જવું જોઈએ. તો કે આનું ઉદાહરણ શું લઈશું આપણે, તો કે કોઈ પદાર્થ ઉપરથી નીચે આવતો હોય ને, એ ઉપરથી છોડીએ આપણે ધાબા પરથી કોલ, તો એ છેક નીચે આવીને બની જાય. બરાબર, એટલે ક્યાં એ વચ્ચે રોક ટોક ના થાય, એટલે આ છે એનું ઉદાહરણ. બરાબર, એટલે કે મુક્ત પતન કરતો પદાર્થ જેને કહેવાય છે, મુક્ત પતન કરતો પદાર્થ. એક્ઝામ્પલ લઈએ, મુક્ત પતન, મુક્ત પતન કરતો પદાર્થ. બરોબર, આ એનું શું થયું, તો કે એક્ઝામ્પલ જો એક વાર જોઈ લો શું વણી આપણે, તો કે વેગ, સરેરાશ વેગ અને અચળ વેગ. બરોબર, જેને નિયમિત વેગ એવું કહીએ તો પણ ચાલે. હવે આપણે આનું એક્ઝામ્પલ લઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે. તો કે જો ઉદાહરણ નંબર 8, ઉદાહરણ 8.2, તો એમાં શું આવ્યું છે, કે ઉદાહરણ નંબર 8.2 જો એમાં શું આવ્યું છે, તો કે મુસાફરીના પ્રારંભના સમયે, એટલે કે પ્રારંભમાં કેટલા કિલોમીટર અંતર હોય છે, તો કે 2000 કિલોમીટરનું અંતર હોય છે, અને અંતમાં 2400 કિલોમીટરનું અંતર સ્ટોપ થાય છે ગાડી. એટલે કે કોઈ ગાડી છે એનું સ્ટાર્ટિંગ ઓડોમીટર, જે આપણે ગાડીમાં જોઈએ છે મીટર કેટલા કિલોમીટર અત્યાર સુધી ગાડી કાપે એ બતાવે. બરાબર, તો કે 2000 પર હોય છે ને મીટર, ત્યારે એ ચાલુ કરે છે, અને 2400 કિલોમીટર થાય છે ત્યારે એ સ્ટોપ થાય છે. તો કે એને આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય, તો કે આપણને સમય આપ્યો છે સમય ટી બરાબર 8 કલાક હોય, તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર એચ ઇન્વર્સ એટલે કે પ્રતિ અવર, અને મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર, બે વસ્તુમાં ગણવાનું છે. તો કે આપણી પાસે શોધવાનું શું છે, સરેરાશ ઝડપ. તો કે સરેરાશ ઝડપ માટે શું હતું, સરેરાશ ઝડપ કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય,
एक काफी रूप कुल पंचर लाखों कुल समय तो के काफी रूप कुल अंदर कितना है 2400 माइनस 1000 मिला था तो के 2400 माइनस 1000 लेके 400 किलोमीटर उसके काफी रूप कुल अंदर कितना है तो के 400 किलोमीटर लाखों कुल समय तो के 8 कलाक बराबर तो के 8 आवर तो आलू सूत्र से तो 8 चौक 32 8 पंचा 40 तो के 50 किलोमीटर प्रति हवर h ऊपर जाते हैं बरोबर तो के आप मान लो किलोमीटर प्रति हवर मतलब ये कितना आ रहा है 50 किलोमीटर प्रति हवर बरोबर હવે બીજું કીધું છે મીટર સેકન્ડ ઇન્વર્સ માં તો આના માટે આપણે શું કરશું તો કે અહીંયા 400 કિલોમીટર આવ્યા છે અને 8 કલાક બરાબર તો કિલોમીટર ને આપણે મીટર માં ફેરવવાનું અને કલાક ને સેકન્ડ માં ફેરવવાનું તો કિલોમીટર ને મીટર માં તો કે અહીંયા ખબર છે આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને સેકન્ડ એટલે કે 1 और एक कलाक बराबर 3600 सेकंड था एक मिनट में 60 सेकंड हो और एक कलाक में 60 मिनट हो એટલે કે 3600 सेकंड तो કે અહીંયા શું થશે 400 ગુણ્યા 1000 અને અહીંયા 1 ગુણ્યા 3600 और એકમ કેવો આવશે કે આપણે કિલોમીટર ને મીટર માં ફેરવી દીધા અને કલાક ને સેકન્ડ માં ફેરવી દીધા તો કે 00 ઉડી ગયા એટલે અહીંયા શું આવ્યું 4000/36 4000/36 કેટલા થાય 4000/36 તો 36 એકુ 36 એટલે આ 40 માં તો એટલે 4 540 તો 36 એકુ 36 4 ને 0 36 એકુ 36 4 અને 0 એટલે કે 111 કિલોમીટર જવાબ તો આપણે અહીંયા મળી ગયો છે બરોબર કિલોમીટર પ્રતિ કલાકો મળી ગયો છે હવે આપણે શું કીધું છે ક્વેશ્ચન તો કે કિલોમીટર છે એને મીટરમાં ફેરવવાનું છે અને કલાકને સેકન્ડમાં ફેરવવાનું છે તો જવાબ તો આપણે આ જ મળ્યો છે કે 50 કિલોમીટર પ્રતિ 1 કલાક તો કે આ જે જવાબ મળ્યો એને આપણે ફેરવવાનું છે બરોબર તો કે 50 કિલોમીટર એટલે કે 1 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે તો 50 એટલે કેટલા થશે 50 ગુણ્યા 1000 મીટર અને અહીંયા 1 કલાક છે તો કે એની 60 સેકન્ડ થશે બરોબર એટલે 1 0 ઉડી જશે તો કેટલા થયા તો કે 50 ગુણ્યા 1000 50 ગુણ્યા 1000 છેદમાં અહીંયા જો છેદમાં શું આવશે તો કે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય તો કે આપણે હમણાં વાત કરી 3600 સેકન્ડ બરાબર એટલે કે 2 0 કપાઈ જશે રિપીટ કરાવું છું એટલે વધારે ખ્યાલ આવશે તો કે અહીંયા શું થાય તો કે 500 50 ગુણ્યા 10 એટલે કે 500 છેદમાં 36 તો કે 36 એકુ 36 તો અહીંયા કેટલા આવશે 10 એટલે 4 અને અહીંયા 4 એટલે 1 14 અને 0 તો કે 36 તરી 36 તરી કેટલા થાય કે 36 ગુણ્યા 3 6 તરી 18 3 તરી 9 1 10 તો કે 108 બરોબર એનાથી વધારે જઈશું તો 140 કરતા વધી જશે એટલે કે 36 તરી 108 તો કે આનો જવાબ કેટલો આવશે તો કે 10 એટલે 2 અને અહીંયા 3 3 અને 0 32 આ બરોબર પાંચમો અહીંયા પોઈન્ટ મૂકી 0 મૂકીશું એટલે અહીંયા શું થઈ જશે પોઈન્ટ થઈ જશે એટલે 36 અને
बत्रीस तो कितना छत्रीस चार त्रो साइठ हे और छत्रीस नौ करीस छत्रीस गुणिया नौ तो कितना छवा चौपन नौ तरी सत्यावीस अठावीस ओगनीस तीस एकत्रीस बत्रीस त्रो चौबीस तो त्रो चौबीस में क्या बताए तो बताए चौपन नौ अठार नौ तरी सत्यावीस अठावीस ओगतीस तीस एकत्रीस बत्रीस एक मिनट पचास गुणिया दस एट के पांच सौ भाग्या छत्रीस पांच सौ भाग्या छत्रीस छत्रीस एक छत्रीस जवाब कितना हो चौदह जीरो तो छत्रीस तरी छत्रीस तरी के छत्रीस गुणिया त्रो छ तरी अठार तन तरी नौ में प्लस एक सौ आठ एक सौ आठ बराबर चालीस एक सौ चालीस मत एक सौ आठ जाए कि बत्रीस हम अति जीरो पॉइंट मूँ तो जो अत्य अपने नौ करू थे बराबर पर नौ मैं आत सौ वीस करता वही जाए तो छत्रीस गुणिया आठ कर आठ छ के अड़तालीस बराबर आठ प्लस आठ तरी चौबीस पच्चीस सवीस सत्ताईस अठाईस तो बसो इठासी तो पॉइंट आठ बसो इठासी बराबर आप पॉइंट में जवाब आ गया टेक्स बुक में तेरे अँ नौ आया है बराबर ए पॉइंट पची कहीं थोड़ा चाल लेकिन जवाब के बाद तो अँर पॉइंट आठ मीटर सेकंड इनवर्स बराबर तो आ शू थ आ मीटर प्रति सेकंड में थोड़ा जवाब अपने पहला से कहो शो किलोमीटर प्रति कलाक अँर पॉइंट आठ मीटर सेकंड इनवर्स बराबर आम बीजो एक्जाम्पल लीजिए एट थोड़ा ख्याल आए एक छेड़ा सुधी तथा एक सौ ऐसी मीटर नौ मीटर लंबाई है तो बे साइड के नौ टू अठार एट एक सौ एसी मीटर बराबर हूँ कुल अंतर एक मिनिट ई बराबर एक मिनिट आप स्कूल करे तो सरेराश झड़प और सरेराश वेग आपने सरेराश झड़परेराश वेग बराबर बे वस्तु कीधु तो आप सौ पहला तो पहला तो एक मिनिट में कुल अंतर आपने खबर आ बाजू कई आ बाजू आई तो नौ नेव मीटर आ बाजू नेव मीटर आ बाजू के कुल अंतर तो नौ टू अठार एक सौ एसी मीटर बराबर हमें एक मिनिट में करे स्थान अंतर तो एक मिनिट में करेलु स्थानांतर तो क्या आपने कहा था स्टार्टिंग पॉइंट और एंड पॉइंट तो स्टार्टिंग पॉइंट पण ये तो और एंड पॉइंट पण ये तो ओके कितना થઈ જશે 0 મીટર તો કે પહેલા સરેરાશ ઝડપ માટે શું છે સરેરાશ ઝડપ માટે શું છે કે કુલ કાપેલું કુલ અંતર
लागतो समय, लागतो समय बराबर। तो यहाँ कापल कुल अंतर के लोचे तो कि 180 मीटर अरे दी माटे लागतो समय के लोचे तो कि एक मिनट, अबे एक मिनट तो 180 मीटर अरे मिनट में सुपर सुपर आपका सेकंड ना तो कि एक मिनट में भी सेकंड और साइंस सेकंड 0.0 अरे 4 तरीके ना तो कि 3 मीटर सेकंड नंबर्स बराबर એની ઝડપી છે સર તો કે 1 સેકન્ડમાં 1.3 મીટર અંતર કાપતી છે સર હવે એ જ પ્રમાણે સરેરાશ વેગ તો સરેરાશ વેગ માટે નું આપણું સૂત્ર શું હતું તો કરેલું સ્થાનાંતર છેદમાં શું હતું તો કે કુલ સમય તો કે આપણને ખબર છે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ એક જ છે એટલે કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં જ પાછી આવી એટલે 0 થઈ ગઈ બરાબર એટલે કરેલું સ્થાનાંતર 0 મીટર અને એનો લાગતો સમય કેટલો હતો એટલે 1 મિનિટ બરાબર તો કે આ તમે જવાબ શું થશે વિચારો 0 ભાગ્યા કેટલો થશે તો પહેલા તો આપણે 0 મીટર એમનું એમ રાખ્યું પણ એનો એકમ આપણે ખબર છે સેકન્ડમાં છે તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તો હવે 0 ભાગ્યા 60 કેટલા થાય કે કોણ 0 થાય બરાબર તો કે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ તો કેટલું આવ્યું આપણે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે કે સરેરાશ ઝડપ કેટલી આવી તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અને વેગ કેટલો આવ્યો કે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ આપણને ખબર પડશે એટલે બધું ભેગું થઈ જશે।